બિગ બાદ આપનું સ્વાગત છે. મહેસાણા જિલ્લા વહીવટી તંત્રનું કોરોનાથી મોત અંગે મૌન છે. કોરોનાથી મૃત્યુ અંગે તંત્ર મૌન, પણ સ્મશાનનો પોલ ખોલી રહ્યા છે અને મહેસાણા અને વિસનગરના સ્મશાનોના આંકડા ભયભીત કરી શકે છે. કોરોનાવાળા મૃતદેહોની અંતિમ ક્રિયા મહેસાણા અને વિસનગર સ્મશાનમાં જે પ્રકારે થઈ રહી છે એ સરકારી આંકડા કરતા અલગ છે. એક સપ્તાહમાં મહેસાણામાં કુલ 22 અને વિસનગરમાં કુલ 28 મૃતદેહો આવ્યા. મહેસાણામાં એક સપ્તાહથી કોરોનાના 130થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે જે સરકારી આંકડા છે તે આંકડા અને સ્મશાનમાં જે કોવિડની ગાઈડલાઈન પ્રમાણે જે અંતિમ ક્રિયા કરવામાં આવી છે તે અલગ અલગ છે. અઠવાડિયાથી કોરોના અને કુદરતીના બહુ વધારે પડતા કેસો આવે છે. હું તમને કહું, 8 તારીખે 3 કોરોના, 2 કુદરતી હતા. 9 તારીખે 4 કોરોના, 2 કુદરતી. 10 તારીખે 4 કોરોના, કુદરતી નહીં. 11 તારીખે 7 કોરોના, 5 કુદરતી. 12 તારીખે 5 કોરોના, 6 કુદરતી. 13 તારીખે 3 કોરોના, 8 કુદરતી. 14 તારીખે બપોર સુધીમાં 2 કોરોના અને 3 સાદા મૃત્યુ થયેલા છે અને અહીંયા એની અંતિમ ક્રિયા કરેલી છે. અત્યારે છે ને, અત્યારે અહીંયા જનરલ હોસ્પિટલ વડનગર અને એચકે હોસ્પિટલ આપણે વિસનગર, આ બંને દવાખાનામાં મૃત્યુ દાખલ થયેલા હોય એ છેક અમદાવાદથી પણ આવે છે, છેક સતલાસણા ઉમરી આ બાજુ વિજાપુર તાલુકો બહુ દૂર દૂરના આવે છે લોકો. આયુષ્ય વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કમલેશ પાસેથી. કમલેશ, જે સરકારી આંકડા છે તે અલગ દર્શાવે છે અને સ્મશાનમાં જે કોવિડની ગાઈડલાઈન સાથે જેમની અંતિમ ક્રિયા થાય છે એવા મૃતદેહોના આંકડા અલગ આંકડો દર્શાવે છે. જે રીતે મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે અને કોરોના સંક્રમણ બાદ જે લોકોના મૃત્યુ થયા છે તે લોકોની વાત કરવામાં આવે તો સરકારી તંત્ર મોતના આંકડા છુપાવી રહ્યું છે. સરકારી તંત્રને કેટલા મોત થયા તે બાબતે પૂછવામાં આવતા તેમના દ્વારા મૌન સેવી લેવામાં આવ્યું હતું. પરંતુ જે રીતે સ્મશાનમાં જે કોરોનાની ડેડ બોડી આવી રહી છે, કોરોનાના મૃત્યુ થયેલા લોકોની, તે સ્મશાનના સંચાલકોએ વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપ્યો છે. ખાસ કરીને મહેસાણા અને વિસનગરની વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયામાં મહેસાણા અને વિસનગરમાં 50 જે મૃતદેહો છે તેને કોરોના કોવિડથી મોત થયા બાદ અંતિમ વિધિ કરવામાં આવી છે. એ જ પરિસ્થિતિ અન્ય જિલ્લાના અન્ય તાલુકા મથકોની છે અને જે રીતે મોતનો આંકડો વધી રહ્યો છે તે ખૂબ ચોંકાવનારો છે. જ્યારે બીજી તરફ વહીવટી તંત્ર શૂન્ય મોત દર્શાવી રહ્યું છે, એટલે કે લોકોને મોતના સાચા આંકડાથી વાકેફ નથી કરવામાં આવી રહ્યા એ વાસ્તવિક સ્થિતિ છે. તો બીજી તરફ જે રીતે લોકોના મોત થઈ રહ્યા છે અને જે રીતે સ્મશાનમાં જે મૃતદેહ આવી રહ્યા છે તે જોતા મહેસાણામાં હાલ પ્રતિ કલાકે એક વ્યક્તિનું મૃત્યુ થતું હોય તે પ્રકારના ડેટા હાલ સામે આવી રહ્યા છે. અલબત્ત વહીવટી તંત્ર હકીકત સ્વીકારવા માટે તૈયાર નથી. મિથુન આભાર કમલેશ માહિતી આપવા બદલ. તો જે સાચા આંકડા છે તે લોકોથી છુપાવવામાં આવી રહ્યા છે અને જો આ સાચા આંકડા સામે આવે તો લોકો જે પ્રકારે બેફિકરાઈથી હાલમાં બહાર ફરતા હોય અથવા માસ્ક પહેર્યા વગર ફરતા હોય અને નિયમોના ધજાગરા ઉડાડતા હોય તેવું કરતા બંધ થશે, કારણ કે લોકોને પણ ખબર પડશે કે કોરોનાથી કેટલા મોત થઈ ગયા.